મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 લેક્ચર 6 વિષય આસ્થા બરાબર વિષય આસ્થાનો આપણે ભણવાનું છે. 5-16 મારું ઘર. આપણે ગયા લેક્ચરમાં પણ 5-16 મારું ઘર જ ભણ્યા હતા. એમાંથી અત્યારથી આપણે થોડો એ પાઠ અધૂરો છોડી દીધો હતો, આજે આપણે પૂરો સમજવાનો છે બરાબર. તેમાં આપણે શું સમજી ગયા, વિવિધ પ્રકારના ઘરો વિશે સમજી ગયા છે. આપણે જોયું કે આબોહવા અને વિસ્તારને પ્રમાણે અલગ અલગ પ્રકારના ઘરો બનાવવામાં આવે છે. કેવા કેવા ઘરો વિશે આપણે શીખી ગયા હતા, તો લાકડા અને પથ્થરનો ઘર બનાવવાનો, પછી બીજા તો બહુમાળી બિલ્ડિંગ એટલે કે બહુમાળી મકાન જેમાં ઉપર ચડવા માટે ભૂતની સગવડ હોય છે, ત્યાર પછી બીજું ગુંડો છે એટલે દિવાલ હોય એ માટીની બનાવે છે, ઉપર હોય છાપું હોય એ કેવું હોય છે કાંટાવાળા ઘાસનું બરાબર. ગુંડો વિશે શીખી ગયા, પછી સાદા મકાનો ઝૂંપડાઓ એના વિશે આપણે એવા પ્રકારના ઘરો વિશે શીખ્યા હતા. ત્યાર પછી આજે આપણે હાઉસ બોટ વિશે શીખવાનું છે બરાબર. અને એના પછી બરફમાંથી બનાવેલા ઘર એને ઇગ્લો કહેવામાં આવે છે બરાબર. તો આપણે હવે આગળ જોઈએ પાઠમાં, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110 બરાબર. પેજ નંબર 110 તેમાં આપણે પહોંચ્યા છીએ કે જોઈએ કે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. બધા જે શાળામાં હતો, જે કેમ્પ હતો, ત્યાંમાં બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા, તેમને પોતાના ઘરો વિશે ફોટા બતાવ્યા ઘરોના અને પોતાના ઘર વિશેનું બધું કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો અને ત્યાર પછી સાંસ્કૃતિક જે નૃત્ય છે, નાટકો છે તે રાખેલા હતા તે ચાલુ થયા. બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા. અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય તો નૃત્ય પણ કેવા હોય, અલગ અલગ હોય છે બરાબર. તો બાળકોએ જુદી જુદી જગ્યાએ પોતપોતાના રીતે નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. પોતાની ભાષા, આપણને ખબર છે કે ભારતમાં ઘણા બધા રાજ્યો છે તે અલગ અલગ ભાષાનો ઉપયોગ કરે છે, તો એને પોતાની ભાષામાં જે લોકગીતો ગવાય છે તેના તે પણ રજૂ કર્યા. દરેકને બદામોને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહેવા અપાયું. જો આ પ્રશ્ન જવાબમાં પૂછાય કે કાશ્મીરનું પીણું ક્યુ, કે જે બદામ અને ઇલાયચી દ્વારા બનાવવામાં આવે છે, તો એને શું કહેવાય, કહેવા. શું કહેવાશે, કહેવા. જે કાશ્મીર રાજ્ય છે ત્યાં બદામ અને ઇલાયચી મિક્સ કરી અને એટલું કંઈક પીણું બનાવવામાં આવે છે, જેને કહેવા તરીકે ઓળખાય છે. શું નામ છે, કહેવા બરાબર. આ પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે છે કે બદામ અને ઇલાયચીથી બનાવાતું કાશ્મીરી પીણું ખાલી જગ્યા છે. વિકલ્પોમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને પ્રશ્ન જવાબમાં, એક વાક્યના પ્રશ્ન જવાબમાં પણ પૂછાઈ શકે બરાબર. ક્યાં બનાવવામાં આવે છે, જે ક્યાં આ પીણું બનાવાય છે, કાશ્મીરમાં બરાબર. ત્યાંના લોકો આ પીણું પીવે છે. બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહેવા અપાયું બરાબર. પછી બધા વિદ્યાર્થીઓને આ અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા. ક્યાં ગયા એ, દાલ સરોવર. નામ યાદ રાખજો. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. શું જોયું, નાવડીમાં બનાવેલું ઘર. નાવડીમાં એટલે કે બોટ હોય એમાં બનાવેલું ઘર, જેને શું કહેવાય છે, હાઉસ બોટ તરીકે ઓળખવામાં આવે છે. અમે શિકારામાં બેઠા અને તેમાં પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. લોકો શિકારામાં એટલે કે એવી રીતે જોઈ આપણે ચિત્રમાં દેખાય છે અને શિકારો કહેવાય, જેને ચલાવવા માટે, પાણીમાં ચલાવવા માટે હલેસા મારવા પડે છે બરાબર. અને અહીં હાઉસ બોટનું ચિત્ર પણ તમને દેખાય છે. આ બાજુ આપેલું છે એ આ હાઉસ બોટનું ચિત્ર છે, જે હોડીમાં નવડીમાં બનાવેલું ઘર. અને આ બાજુ અહીંયા શિકારો છે કે જેને ચલાવવા માટે પાણીમાં હલેસા મારવા પડે છે. દેખાય છે, જોઈએ આપણે આગળ કે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે. હવે તેનો સવાલ પૂછેલો કે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે, તો બીજા મકાનો જમીન ઉપર બનાવવામાં આવે છે અને હાઉસ બોટ તો કેમ હોય છે, પાણીમાં હોય છે. તો જોઈએ કેવી રીતે અલગ છે. હાઉસ બોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યા પર સ્થિર હોય છે. આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે. શું કહે છે કે હાઉસ બોટ એ હંમેશા પાણીમાં તરતી રહે છે, કેમ કે બોટમાં જે નાવડીમાં બનાવેલી હોય છે, આપણને ખબર છે કે નાવડી તો પાણીમાં તરે ને બોટ બરાબર. તો એમાં એ મકાન બનાવેલું છે એટલે એ આખું પાણીમાં તરે છે. જ્યારે બીજા મકાનો આપણે જે જમીન ઉપર બનાવેલા હોય તો સ્થિર રહે, કે એને એક જગ્યાથી બીજા જગ્યાએ ખસેડી શકાતું નથી. તો
હાઉસ બોટ કેવી રીતે અલગ પડે છે કે હાઉસ બોટ પાણીમાં તરે છે ને બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે અને આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે। ત્યાર પછી બીજો સવાલ છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ બરાબર હા મને એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસ બોટ પર સવારી કરવાની ખૂબ જ મજા આવે છે। હાઉસ બોટ પર બેસી સરોવરમાં ફરવાનું તથા માછલી જોવાની પણ મજા આવે છે। શું આનો જવાબ કે હા મને એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસ બોટ પર સવારી કરવાની ખૂબ જ ગમે મજા આવે છે। હાઉસ બોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલી જોવાની પણ મજા આવે છે બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ ચિત્ર જુઓ અને જોડો। અહીંયા થોડાક ઘરોના ચિત્ર આપેલા છે તમને પાઠ્યપુસ્તકમાં અને એક સાઈડે જુઓ એના નામ આપેલા છે વચ્ચેના નામ આપેલા છે આ બાજુ બોક્સ ખાલી આપેલા છે ત્યાં લખેલું છે જોયેલું ઘર અહીં દોરો। તમે જેવા ઘરો જોયા છે બહુમારી મકાનો જોયા હોય ઝૂંપડું જોયું હોય સાદું મકાન જોયું એના ઘર તમારે જાતે અહીંયા દોરવાના છે। બાકી અહીંયા જો ઘરોના ચિત્ર આપેલા છે અને વચ્ચેના નામ આપેલા છે આપણે જે ચિત્ર જ્યાં લખવું પડતું હોય છે નામ સાથે તેની સામે જોડવાના છે। તો આપણે પેલું જોઈએ શેનું દેખાય છે આ બરફમાંથી બનાવેલું ઘર દેખાય છે ઈગ્લુ જેને ઈગ્લુ કહેવામાં આવે છે। બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય છે ઈગ્લુ। ઓસ્કિમો લોકો ઈગ્લુમાં રહે છે કોણ રહે છે ઓસ્કિમો છે લોકો ઈગ્લુ અને તે બરફમાંથી બનાવેલા ઘરમાં રહે છે। અહીંયા બીજા નંબરમાં લખેલું છે બરફનું ઘર અથવા તો ઈગ્લુ। જુઓ ઈગ્લુ શબ્દ કેવી રીતે લખાય ભૂલ કરવાની નથી એકલો શબ્દ એ લખેલો છે વ્યવસ્થિત જોડણી જો જો એમાં ભૂલ કરતા નહીં બરાબર। બરફનું ઘર એટલે શું કહેવામાં આવે છે ઈગ્લુ। ઓસ્કિમો લોકો ઈગ્લુમાં રહે છે। તો અહીંયા પહેલું ચિત્ર છે બરફમાંથી ઘર બનાવેલું છે અને બરફનું ઘર બીજા નામ સાથે જોડીશું જોડો ચાલો બધા બીજા નામ સાથે જોડવાનું છે। ત્યાર પછી કેનું ચિત્ર દેખાય છે આ તો હમણાં આપણે જોઈ ગયા કેનું છે હાઉસ બોટનું દેખાય છે ને હાઉસ બોટ એટલે ઘર જેવી હોડી ઘર જેવી હોડી જો અહીંયા છેલ્લે થી બીજું નામ આપેલું છે ઘર જેવી હોડી ઘર જેવી હોડી બીજું ચિત્ર અહીંયા જોડવાનું છે ઘર જેવી હોડી લખેલું છે ને ત્યાં સાથે તમારે પાઠ્યપુસ્તકમાં જોડતા જજો। ત્યાર પછી તેનું ચિત્ર છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા બહુમાળી મકાન ઘણા માળવાળું મકાન હોય તે બહુમાળી મકાન તો એને છેલ્લું નામ આપેલું છે બહુમાળી મકાન જો અહીંયા લખેલું છે દેખાય છે તેની સાથે જોડો ત્રીજા ચિત્રને છેલ્લું નામ છે બહુમાળી મકાન। ત્યાર પછી તેનું ચિત્ર દેખાય છે કોઈ ઓળખે છે અને પહેલા પહેલા આપણે જોયું આ ઘર તંબુ હતું ને આ પાઠ ચાલુ થયો ત્યારે પહેલું જ ચિત્ર છે તંબુનું દેખાય છે જે લાકડામાંથી અને કાપડમાંથી બનાવવામાં આવે છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેરવી શકાય છે બરાબર। તંબુ એ ત્રીજું નામ લખેલું છે તંબુ તેની સાથે આ ચિત્ર જોડો ત્યાર પછી તેનું ચિત્ર દેખાય છે કોઈ ઓળખે છે આ ચિત્રને જોઈ ની દિવાલો છે માટીની બનાવેલી છે ઉપર જે છાપરું છે એ ઘાસનું છે દેખાય છે જે રાજસ્થાનમાં આવા ઘરો બનાવવામાં આવે છે જેને ભૂંગો કહેવાય શું કહેવાય ભૂંગો જે ભૂંગો અહીંયા ચોથું નામ આપેલું છે તેની સાથે જોડજો અહીંયા લખેલું છે જુઓ સોરી આ છે ઝૂંપડું બરાબર શું છે ઝૂંપડું તો અહીંયા પહેલું નામ આપેલું છે ઝૂંપડી બરાબર ભૂંગોનું ચિત્ર નીચે આપેલું છે આપણને અહીંયા છે ઝૂંપડીનું ચિત્ર બરાબર તો અહીંયા પહેલું ચિત્ર છે પહેલું નામ આપેલું છે ઝૂંપડી એની સાથે જોડો ત્યાર પછી છેલ્લું ચિત્ર છે એ ભૂંગોનું આપેલું છે છેલ્લું ચિત્ર શેનું છે ભૂંગોનું તે ભૂંગો ત્રીજો શબ્દ છે તેની સાથે જોડો જોઈ લો એકવાર ફરીથી બધા જોડાઈ ગયા બધાને તો હવે આપણે આગળ વધીએ। તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરું કરો આપણે કેવા ઘરમાં રહીએ છીએ અત્યારે પાકા મકાનમાં બરાબર ને બધા બધાનું ઘર પાકું છે ને તો આપણે જોઈએ કે જે વસ્તુ આપણા ઘર બનાવવામાં વપરાયેલી છે તેમાં ખરાને નિશાની કરવાની છે પેલું છે ઘાસ તો તમે
તમારા ઘરમાં બનાવવાનો ઘાસ વપરાયેલો છે? નહીં. ત્યાર પછી છાણ? તો નહીં. લાકડું? હા, તો લાકડામાં આપણે બધા ખરું કરીશું. ખરું કરો ચાલો એમાં. ત્યાર પછી સિમેન્ટ જોઈએ ને, તો એમાં ખરું કરો. પછી કેનવાસ જોઈએ? નહીં. બરાબર, એમાં તંબુ બનાવવા માટે જોઈએ તો આમાં આવશે નહીં. ત્યાર પછી લોખંડ જોઈએ ને, તો એમાં ખરું કરો. ત્યાર પછી પ્લાસ્ટિક? નહીં. ચૂનાના પથ્થર? હા, એમાં ખરું કરો. પછી વાંસ? નહીં. ઈંટો? હા, તો એમાં ખરું કરો. કાચ? હા, બારીઓ હોય ને તો એમાં ખરું કરો. પછી પથ્થર? હા, તો એમાં પણ ખરું કરીએ. આપણે જોઈએ પાકું મકાન બનાવવા માટેની વપરાયેલી વસ્તુ. આપણે બધા અત્યારે પાકા મકાનમાં રહીએ છીએ, બરાબર, તો તેમાં વપરાયેલી વસ્તુઓ. ત્યાર પછી તમારા પડોશીમાં ઘરો જુઓ, તે શાના બનેલા છે તે યાદી બનાવો. આપણે આજુબાજુમાં આવેલા ઘરો જોવાના છે અને શેના શેના બનાવેલા છે તે લખવાનું છે. તો એ પણ આપણી જેમ પાકા મકાનમાં જ રહેતા હોય છે. તો લખવાનું એમાં પહેલા સૌથી પહેલા લખો લાકડું, લાકડું. ત્યાર પછી લખો સિમેન્ટ, સિમેન્ટ. ત્યાર પછી લોખંડ. સાથે સાથે તમારે બુકમાં લખતું જવાનું છે. લોખંડ. પછી ચૂનાનો પથ્થર, ચૂનાનો પથ્થર. ત્યાર પછી ઈંટો, કાચ, પથ્થર અને એલ્યુમિનિયમ, જે આપણે લીલો હોય ને એલ્યુમિનિયમ. બરાબર લખાઈ ગયું બધાને? આગળ જોઈએ ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. જે અલગ અલગ બધી વસ્તુઓ વપરાતી હોય એના થોડી થોડા ટુકડા તમારે ભેગા કરવાના છે. આ પ્રવૃત્તિ આપેલી છે, આપણે કરવાની નથી. બરાબર, ત્યાર પછી જોઈએ આગળ. ચાલો ઈંટો બનાવીએ, ચાલો ઈંટ બનાવીએ. જો આપણે તૈયાર ઈંટ કેવી રીતે તૈયાર થાય છે તે આપેલું છે. જોઈએ, માટી એકઠી કરો એટલે માટી ભેગી કરો. તેમાં પાણી ઉમેરી માટી ગુંદો. શું કરવાનું છે? માટીમાં પાણી ઉમેરી એનો ગુંદો કરવાનો છે, એટલે ગારો બનાવવાનો છે. આ રીતે માટીને ગુંદી બનાવો. ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. માચીસ બોક્સ એટલે દીવાસળીનું બોક્સ, ખોખું. બરાબર, દીવાસળીનું ખોખું, જે ઈંટ જેવું આકાર હોય ને, લંબચોરસ તેવું. બરાબર, તો માટીનો ગારો બનાવી તમારે એક ખોખામાં ભરવાની છે અને દબાવવાની છે, એકદમ એના જેવું આકાર આવી જાય એટલે. સુકાય ત્યારબાદ કાઢી લો. જ્યાં સુધી માટી એમાં અંદર ભરી રાખવાની, પછી સુકાવા દેવાની. જ્યારે સુકાઈ જાય ત્યારે બોક્સમાંથી જે બનાવેલો આકાર હોય એ કાઢી લેવાનો. એટલે કેવું દેખાશે? લંબચોરસ, એક જેવો આકાર. બરાબર ને, તમારી નાની ઈંટ તૈયાર થશે. તમે એ બોક્સમાંથી કાઢશો એટલે તમારી નાની ઈંટ તૈયાર થઈ જશે, લંબચોરસ. નાની બનાવેલી ઈંટને રંગ કરો. શું કરવાનું છે? હવે ઈંટ આ ગારો છે, માટી હોય તો બ્લેક કલરની હોય, કાળા કલરની હશે, પણ તમારે એમાં ઈંટ જેવો કલર કરવાનો છે, એટલે કે લાલ કલર કરવાનો છે. તેના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. શું કહે છે? પછી તમારે એવી નાની નાની ઈંટો બનાવી અને ઘર બનાવવાનું છે અને એનું છાપરું પણ બનાવવાનું છે, એને સજાવવાનું એટલે કે શણગારવાનું છે. બરાબર, પણ આપણે ઘરે આ કરવાનું નથી. બરાબર, પછી એક પ્રવૃત્તિ આપેલી છે, જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો. તમારા વર્ગખંડમાં મૂકો. શું કરવાનું છે? જુદા જુદા ઘરના ચિત્રોનો સંગ્રહ, એટલે કે જુદા જુદા અલગ અલગ ઘરના ચિત્રો ભેગા કરવાના છે અને એક ચાર્ટ હોય એમાં બધા ચિત્રો લગાવવાના છે અને તમારા વર્ગખંડમાં એ મૂકવાનું છે. આ પણ કરવાનું નથી. બરાબર, અહીંયા આપણે આ પાઠ કેવો થાય છે? પૂરો. પાઠ 16, મારું ઘર. સમજી ગયા? હવે આપણે થોડાક એના પ્રશ્નના જવાબ જોઈએ. જુઓ, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. પેલું, પાકું મકાન કોને કહેવાય? સવાલ છે કે પાકું મકાન કોને કહેવાય. બરાબર, યાદ રાખજો પાકું મકાન કોને કહેવાય. તેનો જવાબ આવે, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છતાં છત પણ પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોયતળીએ સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને પાકું મકાન કહેવાય.
શું કે છે, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને કોઈ તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને પાકું મકાન કહેવાય. બરાબર. ત્યાર પછી બીજું છે, કાચું મકાન કોને કહેવાય? બીજો સવાલ શું છે, કાચું મકાન કોને કહેવાય? જો પાકું મકાન કોને કહેવાય ને કાચું મકાન કોને કહેવાય, સવાલ બરાબર જવાબ યાદ રાખજો. બંને આડાવડા કરવાના નથી, બંને આડાવડા કરતા નહીં. એનું કાચું મકાન કોને કહેવાયનો જવાબ આવે, જે મકાનની દિવાલો અને છત વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા કોઈ તળિયું લીંપણ કે છાણનું બનેલું હોય તેને કાચું મકાન કહેવાય. બરાબર. શું આવે જવાબ, જે મકાનોની દિવાલો અને છત વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા કોઈ તળિયું લીંપણ કે છાણનું બનેલું હોય તેને કાચું મકાન કહેવાય. બરાબર. યાદ રાખજો, આ બંને સવાલના જવાબ આડાવડા કરતા નહીં. ત્યાર પછી ત્રીજો જોઈએ, તમારું મકાન કાચું છે કે પાકું? મારું મકાન પાકું છે, તેની દિવાલો ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલી છે. એટલે આપણું મકાન કેવું છે, પાકું મકાન. એટલે જોઈ ગયા ને આગળ, પાકું મકાન કોને કહેવાય અને કાચું મકાન કોને કહેવાય. ત્યાર પછી, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? આપણે પાઠ્યપુસ્તકમાં પણ આનો જવાબ જોઈ ગયા છીએ. એનો જવાબ આવે, રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. બરાબર. થઈ ગયો આ બધાને પાકો પ્રશ્ન જવાબ પાકો કરવા આપ્યા હતા. એમાં હતો કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. ત્યાર પછી છે, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તેનો જવાબ આવે, ચમેલીનું ઘર મનાલીમાં છે, તે પર્વતીય પ્રદેશ છે. આ સવાલનો જવાબ પણ આપણે પાઠ્યપુસ્તકમાં આવી ગયેલો છે. તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? જવાબ આવે કે અમારા ગામમાં પાકા મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, નળિયા કે પતરાવાળા મકાનો વગેરે પ્રકારના ઘરો જોવા મળે છે. કેવા કેવા મકાનો? કાચા, પાકા, ઝૂંપડીઓ, ધાબાવાળા, નળિયા કે પતરાવાળા મકાનો વગેરે મકાનો જોવા મળે છે, વગેરે પ્રકારના ઘરો જોવા મળે છે. એના પછી છે સવાલ, ઓસ્કિમોના બળદથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? જ્યારે છોડતા પાઠ્યપુસ્તકમાં હું બતાવતી હતી ત્યારે મેં કીધું હતું કે ઓસ્કિમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે, ઈગ્લુ. ઓસ્કિમોના બરફથી બનાવેલા ઘરને ઈગ્લુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ઈગ્લુ. બરાબર. ત્યાર પછી આઠ નંબરનું છે કે હાઉસ બોટ શું કામમાં આવે છે? હાઉસ બોટ શું કામમાં આવે છે? જવાબ આવે, પ્રવાસે આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેલગાર કરી શકે છે. પ્રવાસે આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેલગાર એટલે એમાં ફરી શકે છે. બરાબર. અને નૌકા વિહારનો આનંદ માણી શકે છે. નૌકા વિહાર એટલે બોટમાં બેસીને ફરવું. બરાબર. તો એનો આનંદ માણી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ, જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલી પડે? જે લોકોને ઘર ન હોય તેઓને શું મુશ્કેલી પડે? તો જવાબ આવે, જે લોકોને ઘર ન હોય તેમને ખુલ્લામાં રહેવું પડે છે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ તેમની માલ મિલકતની અને શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં. બરાબર. જે લોકોને ઘર ન હોય તેમને ખુલ્લામાં રહેવું પડે છે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ તેમની માલ મિલકતની અને શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં. ત્યાર પછીનો સવાલ છે કે શહેરોમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? શહેરોમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? અત્યારે આપણે જોઈએ કે શહેરોમાં રહેતા લોકો મોસ્ટ ઓફ અત્યારે કેવા મકાનો બંધાય છે, બહુમાળી.
બરાબર ને એટલે ઘણી બધા માળ વાળી બિલ્ડિંગો ને શું કહેવાય છે બહુ માળી તો શું કામે બાંધવામાં આવે છે કે શહેરમાં વસ્તી વધારે હોય છે વસ્તી વધારે હોય અને જગ્યા કેવી હોય છે ઓછી હોય છે બરાબર ને શહેરમાં વસ્તી વધારે હોય છે અને રહેવાની જગ્યા ઓછી હોય છે બહુમાળી મકાન બાંધવાથી એક જ લોટમાં 12 થી 16 કે તેથી વધુ કુટુંબ રહી શકે છે પ્લોટ એક જ હોય પણ એમાં અલગ અલગ ઘણા બધા માળો હોય છે તેથી 12 થી 16 કે તેનાથી વધારે પણ કુટુંબો રહી શકે છે એક જ મકાનમાં બરાબર ને એટલે કે શહેરમાં વસ્તી વધારે હોય છે અને રહેવાની જગ્યા ઓછી હોય છે બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12 થી 16 કે તેથી વધુ કુટુંબ રહી શકે છે તેથી શહેરોમાં બહુમાળી મકાન બાંધવામાં આવે છે સમજાઈ ગયું બધાને હવે આપ જુઓ આજે આપણે જેટલા પ્રશ્ન જવાબ શીખ્યા અને એમાં જે મેં ટીક કરાવેલા છે ટીક કરેલા છે તે તમારે નોટબુકમાં લખવાના છે આજે આપણે આ વિડીયોનું હોમવર્ક શું છે કે જે પ્રશ્નો ટીક કરેલા છે તે આપણે નોટબુકમાં લખી અને પાકા કરવાના છે